રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. તો મસ્ત અત્યારમાં સવાર થઈ ગઈ છે અને અત્યારે અમારે પાણીનો વારો છે. આજે અમારે બે ત્રણ દિવસ પાણી આવતું હોય અને ડુંગરાળ વિસ્તાર છે એટલે ડુંગરામાંથી જ પાણી આવે. કાંઈ નદીનું એવું કંઈ પાણી અમારે મળતું નથી. ડુંગરાળ વિસ્તાર છે એટલે ઉપર પાણી ન ચડે તો ડુંગરામાંથી અમારે બોરનું પાણી આવતું હોય અને ત્રણ ચાર દિવસ એકવાર આવે તો અમારે નીચેથી પાણી ભરીને ઉપર લાવવાનું હોય એટલે ત્યાં પાણી ભરવા ગઈ છે. અને જે ચા નાસ્તો બાકી છે અમારે તો પહેલાં આપણે ત્યાંને પાણી ભરીએ છીએ ને પછી આપણે બધું ચા નાસ્તાનું પ્લાનિંગ કરશું બધું. કારણ કે પાણી કલાક જ આપે પાછા ને પછી બે ત્રણ દિવસ આવતું હોય એટલે પાણીની ફૂલ જરૂર છે અહીંયા. તો પાણી તો પહેલાં ભરી લઈએ પછી નાસ્તો થોડોક મોડો થાય તો ચાલશે. અને તમે વિડીયોમાં નવો આવો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો. રામ રામ સીતારામ ને જય માતાજી બધાયને. તો કેમ છો બધા? મજામાં? આવ્યો હોપ કે તમે બધા મજામાં છો. ને અમે પણ મજામાં છીએ. અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ને અજો રેડી થઈ ગઈ છે પાણી ભરવા. તો ગુજરાતીમાં કયું ગીત આવે છે? પાણી ગયા તારે. તો ને આ ઈ જ રીતના હવે પાણી ભરવા જાય. તો ચાલો અમે ગામડા જેવું છે અમારે એટલે એલથી ને એલથી જ પાણી ભરવાનું. અમારે ક્યાં આવેલું ડાયરેક્ટ સિટીમાં કે નળ ચાલુ કર્યો ના પાણી આવ્યું એવું ન હોય. અને એવું કાંક આગળ જતા અમે વિકસાવશું તે. પણ અત્યારે તો અમે અત્યારે હેલ્થી ને પાણી ભરે છે. અને એ તે અમારે દાદરો નથી અને નીહણી છે. તો નીહણી ઉપર એ પાણી કઈ રીતના ચડાવે યાદ હું તમને દેખાડે. કારણ કે દાદરો હોય તો ઈજીથી ચડી જાય. આ તો અમારે બીજા માળા નીહણીથી અમે ચડીએ છીએ. દાદરો અમે નથી મળતો મોટો. નીહણીથી ને આ પાણી ચડાવે ઉપર અને એ નેહાત ચડાવે છે. હું કોક વાર મદદ કરી દઉં ફ્રી હોય તો. બાકી નેહાત ચડી કરતી હોય. અમારું પાણીનું માટલું છે. આ આમાં પાણી છે હજી એટલે અમે ખાલી કરી નાખીએ વિસરી નાખીએ. અને બીજું પ્લસમાં અમે આ ભરી રાખીએ છીએ મોટું ટીપડો સ્ટીલનો. એટલે ત્રણ દિવસ અમારે બે માણા નાહેલા કરે અને સાઈડમાં હેલ એક્સ્ટ્રા એ તો ભરેલી જ રાખીએ. આપણે થોડીક પેલી આ આપણે હેલ આપવામાં મદદ કરીએ. ટાટા. તમને હું નીહણી પણ દેખાડું કઈ રીતે. આપણે નીહણી છે ત્યાં ચડે છે. હવે દાદરો દેખાડું તમને. આ રીતના અમારે દાદરો છે બીજા માળે. આ રીતના સ્ટ્રગલ ભરી લાઈફ છે અમારી. આખો વાડો છે અમારો. પાછળની સાઈડ ઘરની પાછળની સાઈડનો વાડો છે. તો આ રીતના અમારે પાણી ભરવાનું હોય છે ને આ દાંત કાઢે છે. હું હેલ્પ કરાવું આ તો વિડીયો શૂટિંગ કરું છું. બાકી હું સામો જઈને હેલ્પ કરાવું છું એને. હાલો આપણે લઈ જઈએ કડો. ને આ તું પડી હોય કાં? એ તું પડી હોય ખાતે ખાઈ પહેલાં લઈ લઈએ આપણે. અને ત્યાંને લગભગ આ ટીપડું ભરાઈ ગયું છે. તો લગભગ આ હેલાય મેકવાની જ છે. બાકી બધું રેડી છે. કેમ રહ્યું તમારું પાણી? બે ત્રણ દિવસ કસરત થઈ જ જાય. બાકી તો બીજું કઈ હોય કઈ ચડાવવા ઉતારવાનું. અને આ દાદરા પાસે અમારે રોજ લગભગ 20-25 વાર ચડી અને ઉતરી એ રીતનું થાય એટલે અમારે જીમ જવાની જરૂર જ નથી. તમે બોડી ફિટનેસ પણ જોતા હશો. અમારું બોડી ફિટનેસ મસ્ત છે. શું લેવા કે દાદરો છે એવા. અને નેહાને કહું છું કે દાદરો આપણે મોટો ન ખાવી દઈએ. પણ નેહા એમ કહે છે કે આ બરોબર છે. એનું કારણ ને તમારું શરીર તો ઉતરે ઈ બાને ઇંગો તો જે ફિલ જેવા થઈ જાય. શરીર મારું થોડું હેવી છે પણ ઈ પ્રમાણે હું મહેનત કરવાનું પણ જાણું છું. તો આગળના વ્લોગમાં અમે તમને બતાવશું કે અમારી કેવી સ્ટ્રગલ ભરી લાઈફ હતી. હું મેં બીકોમ કરેલું છે અને બીકોમ કર્યા છતાં મેં ઘણા વર્ષ સુધી કલર કામ કરેલું છે. અને એ પછી કઈ રીતના હું ઓનલાઈન બિઝનેસમાં આવ્યો ને એ આપણે અમુક એવો ટાઈમ આવશે ત્યારે એ બ્લોગમાં આપણે તમને વિરસશું એ વાત આખી આખી. અમારા બે વિશે જે અમે બે સ્ટ્રગલ કરી છે એ સ્ટ્રગલ ફ્રી લાઈફ આખી અમે અમારી અબાઉટ વ્યૂઅર્સમાં છે ને આપણે આપશું વિરસશું.
તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો અને વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. જો તો આપણે સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. જય માટે સરસ ચા બનાવી છે, મારા માટે કોફી અને ગરમા ગરમ ગઠિયા છે અને ભાખરી અને રીંગણા બટેકાનું શાક છે. તો ચાલો બધા નાસ્તો કરવા. તો બપોર પડી ગઈ છે અત્યારે અને આજે હજી નેહાને જો માળા ચાલુ છે. બપોર પડી ગયું જોઈ છે, ઘણી વાર જાજી માળા કરી નાખે, આજ થોડો ટાઈમ છે તો કરી નાખે છે. અને આજે ખાસી કે આજે સાંજે ન્યૂઝમાં અત્યારે જોઈએ કે સાંજે ચંદ્રયાન 3 આજે લેન્ડિંગ, સોફ્ટ લેન્ડિંગ કરે એવી આપણે આશા રાખીએ છીએ. કારણ કે ઘણા દિવસો થઈ ગયા અત્યારે સાંજે 5 થી 6 ના ગાળામાં ન્યૂઝવાળા કહે છે. તો આપણે ટોટલ 3 ચંદ્રયાન મોકલ્યા છે, આ 3જું છે. પહેલાં 2 મોકલ્યા હતા, એમાંથી જે પહેલું હતું એ સક્સેસ ગયું હતું અને ઘણા ટાઈમ સુધી એને બધી ઇન્ફોર્મેશન મોકલી છે આપણને. અને લગભગ 100-150 આઈ થિંક એટલા મારા અંદાજ પ્રમાણે એટલા દિવસ સુધી એને ઇન્ફોર્મેશન મોકલી હતી અને એ પણ કેવું મોકલ્યું હતું કે ચંદ્ર ઉપર પાણી છે એમ. અને બીજું જે ચંદ્રયાન હતું એની સોફ્ટ લેન્ડિંગ નહોતું થયું એનું, 24 મીટર કા 24 કિલોમીટર ઉપર હતું ને ત્યારે એના કનેક્શન આપણે તૂટી ગયું હતું, જેના હિસાબે એ ખરાબ થઈ ગયું છે ટૂંકમાં. એટલે ઉપર જોરથી પછડાનું હોય છે એટલે એ ડેમેજ થઈ ગયું છે એવું માનવામાં અત્યારે આવે છે. અને ચંદ્રયાન 3 જે અત્યારે ગયું છે એ સાંજે પહોંચશે અને આપણા જે વૈજ્ઞાનિકો છે, મહાન વૈજ્ઞાનિકો, એ લોકો એને સોફ્ટ લેન્ડિંગ કરાવશે. અને આપણે ભગવાનને મેન ન્યાય તો પ્રાર્થના કરી લીધી છે કે ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડિંગ કરી નાખે. અને આપણે પણ એકવાર તો ઇતિહાસ રચી દીધો છે તો બીજી વાર પણ આપણે ચંદ્ર ઉપર ઇતિહાસ રચી દઈએ. અને બધા આખા વિશ્વની નજર અત્યારે આપણા ભારત ઉપર છે અને ખાસ કરીને પાકિસ્તાનની. બહુ કોમેન્ટો બધા કરે છે પાકિસ્તાનવાળા કે ભાઈ અમે તો પાકિસ્તાનમાં અત્યારે બહુ ખરાબ માહોલ છે કે ત્યાં ખાવાના પણ ઓલું છે અત્યારે કે લોટ કે રોટલી હાટો ઓલું છે અને આપણે અત્યારે ચંદ્ર ઉપર છીએ. જે પાકિસ્તાનનો ચંદ્રો છે એમાં ચંદ્ર છે પણ એ ચંદ્ર ઉપર પહોંચી નથી શકતા. અને આપણો દેશ આજે હાલમાં ચંદ્ર ઉપર પહોંચી ચૂક્યો છે. અગાઉ ચંદ્રયાન 1માં અને ચંદ્રયાન 3 સક્સેસ જાય તો બીજી વાર પહોંચશે. તો આવા દેશમાં આપણે જન્મ મળ્યો એટલે આપણે અહોભાગ્ય. અને ત્યાં હજી માળા કરીને પછી અમારે આજે અહીંયા અમારી ફોરેસ્ટ છે, આખું ફોરેસ્ટ વિભાગ છે, એમાં ગિરનારી બાપુની મઢી છે. તે ગિરનારી બાપુ હોય ને જૂનાગઢનો, એ ગિરનારી બાપુ અહીંયા આવતા અમારે અહીંયા અને એમની મસ્ત આશ્રમ છે ફોરેસ્ટમાં જ છે આખા જંગલમાં. અને તો એ આજે એના જે સેવકો હોય ને એ આવવાના છે. તો બધા બાળકો અને બધા મહિલાઓને બધા જાય છે. તો એ લોકો કાંક ને કાંક બધા ભેટ લાવતા હોય, બધા હાટું બાળકો હાટું મહિલાઓને આપે સાડી કે એવું દર વર્ષે હોય. તો આજે પણ એ આવ્યા છે. તો નેહાની બધા જાય છે, બધા ઘરેથી જાય છે, અમારા એરિયાની બધી મહિલાઓ જાય છે. તો નેહા તમને બધું આગળ મુલાકાત કરાવશે કે કઈ રીતનું ફોરેસ્ટ છે અમારો આખું દેખાડશે અને ત્યાં કઈ રીતની બધી ભેટો આપે છે કે બાપુની મઢી એ પણ દેખાડશે. તો વિડીયોમાં આગળ તમે કન્ટિન્યુ રહેજો, હવે આગળ નેહા હેન્ડલ કરશે વિડીયો. તો નેહા તૈયાર? નેહા તૈયાર થઈ ગઈ છે તો ચાલો તમને હવે શેર કરાવશે. તો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ. જોઈ શકો છો પાછળનો ભાગ છે, ડુંગરાનો વિસ્તાર છે, બધો ફોરેસ્ટ વિભાગ જ છે. તો છોકરા બધા અંદર બેસી ગયા છે લાઈનમાં, છોકરીઓને અંદર ત્યાં જવા દીધી છે. તો બધી છોકરીઓ લાઈન છે સરસ રીતે બેસી ગઈ છે, છોકરાની લાઈન મારે કરી છે. તો આપણે બાપુની હવે આવી ગયા છે અને આરતી ને એવું કરે છે અને પછી છોકરાઓને વસ્તુ આપશે.
બધાને હવે વસ્તુ મળી ગઈ છે અને હવે પોતપોતાના ઘરે જાય છે. કેટલા બધા રાજી થઈ ગયા છોકરાઓ. તો ફાઇનલી હવે ઘર આવી ગયા છે, બપોર પડી ગઈ છે અને છોકરાઓને ઘણી બધી વસ્તુ આપી અને લેડીઝોને સાડી આપી છે, મને પણ સાડી આવી છે. હા, મારે એમાં એવું છે કે બાપુની આ તો પરસાદી કહેવાય છે. અમારે સાડીનો એનો બિઝનેસ છે તો નેહાને સાડી લાવી. પછી અમારે ક્લોથિંગમાં સાડી ને એવું બધું અમે ઓનલાઈન બધું સેલિંગ કરીએ છીએ અને બહુ મોડું થઈ ગયું. નેહાને આમાં અમારે સિઝન છે અને હું એકલો એકલો જો બેઠો છું, હજી હું જમ્યો નથી. હા, એમાં એવું છે કે મારા વગર તો ઈ ન જમે ને એના વગર હું ન જમું. તો બેને જમવાનું પણ બાકી છે અને હવે બસ તો હવે જમવા બેસી જઈએ. જમવાનું તો બનાવીને તે હું ગઈ હતી સવારે જ, તો બેસી જઈએ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો તમને આગળ મળતા રહે. તો આ વિડીયો અહીં જ રાખશું, કાલ મળીશું નવા ટોપિક સાથે, નવા ઉમંગ સાથે અને નવા જુસ્સા સાથે. તો રામ રામ સીતારામ, જય માતાજી. Give it to me like